કે બિહારના દેવઘરમાં તમે કરો, કારણ કે ત્યાં 12 જ્યોતિર્લિંગોમાંથી એક જ્યોતિર્લિંગ ત્યાં છે. બે એવા સૂચનો જેનું એમને આકર્ષણ થાય એમ સમજીને જ આ સૂચનો કરવામાં આવ્યા હતા. અને ગાંધીજીએ પસંદ શું કર્યું? અમદાવાદ. કેમ? એમણે વાત પાછળથી પોતાને માટે વર્ણન કર્યું છે, હું પ્રેક્ટિકલ આઈડિયલિસ્ટ છું, હું આદર્શોન્મુખ વ્યવહારવાદી છું. મારું મોઢું તો આદર્શ તરફ રહેશે, પણ હું વ્યવહારને ચૂકીશ નહીં. અને એનું કારણ શું આપે છે કે ભાઈ, અમદાવાદના શ્રેષ્ઠીઓએ મને કહ્યું છે કે પહેલા વર્ષ બે વર્ષ તો તમે જો આશ્રમ અમારે ત્યાં સ્થાપો તો તમારા ખર્ચની ચિંતા અમે કરીશું, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં હોય. પ્રેક્ટિકલ આઈડિયલિસ્ટ શું? મારે જો દેશની સેવા કરવી હોય તો દેશની જનતાની મારફત સેવા કરવી પડે, અને દેશની જનતાની મારફત સેવા કરવી હોય તો દેશની ભાષાની મારફત જ સેવા કરી શકાય. અને આ પ્રદેશની જે ભાષા છે એ ભાષા મને સૌથી વધારે આવડે છે. એટલે ગુજરાતી ભાષાને કારણે અમદાવાદ પસંદ કરે છે. અને પછી પાછા એમ પણ કહે છે કે આખા ગુજરાતનું કેન્દ્ર પણ છે, એટલે પણ વધારે પસંદ કરવા જેવું છે. પાછળથી અલબત્ત એમણે એને અંગેના બીજા પણ કારણો કયા છે. અમનારી લોકોની તરફ આંગળી ચીંધીને કે જો આ સામે પેલી બાજુ જુએ તો અમદાવાદનું સૌથી મોટું સ્મશાન દુધેશ્વરનું સ્મશાન છે, લગભગ 24 કલાક ત્યાં કંઈક ને કંઈક ચિતા બળતી દેખાય છે, અને એ પેલી બાજુ 1 કિલોમીટર નહીં પણ 1.5 કિલોમીટર તમે જાઓ તો ત્યાં આખા જિલ્લાની નહીં આખા પ્રદેશની સૌથી મોટી જેલ છે. એટલે કે આ બાળકો જે છે એને નાનપણથી જ સ્મશાન અને જેલનો ભય જ નહીં રહે, એટલા માટે મેં આ જગ્યા પસંદ. આમ પણ એ જોડતા બીજા કોઈ હોય તો કદાચ એમ પણ કરે કે ભાઈ અહીંયા દધીચીનો આશ્રમ હતો એ જગ્યા છે, એટલે જેમાં પોતા એક આદર્શને માટે પોતાના હાડકાં ગાળીને આપવા તૈયાર થાય એટલો મોટો ત્યાગનો જ્યાં બલિદાનનો જ્યાં ઇતિહાસ પડ્યો છે, માટે એમણે આ જગ્યા પસંદ કરી. બધું હશે પણ આ લોકો આપણો એક વર્ષનું બે વર્ષનું પહેલું તો કરશે, એટલામાં તો પછી આપણને વ્યવસ્થા કંઈક થઈ જશે એમ સમજી જરૂર. થઈ જતાની સાથે જ લગભગ શરૂઆતમાં જ પ્રથમ ગ્રાસે મક્ષિકા પાત્ર નથી કહેતો, પ્રથમ હાથે પરીક્ષા. તે શું થઈ? ઠક્કર બાપાએ એમ લખ્યું કે એક અસ્પૃશ્ય કુટુંબ છે પણ એના જે મુખ્ય માણસ છે બહુ સારા માણસ સજ્જન માણસ છે, તમારા આશ્રમના નિયમો એણે સાંભળેલા છે વાંચ્યા છે એનું પાલન કરવા માટે તૈયાર છે, તમે એને આશ્રમમાં લેશો? ગાંધીજી કહે છે જે આશ્રમના નિયમો પાલન કરવા તૈયાર થાય એને લેવાને તો હું બંધાયેલો છું, એટલે હું લઈશ ને રહીશ. અને અહીંયા આગળ એ આખું કુટુંબ આવે છે અને પછી થોડી સળવાટ શરૂ થાય છે. એટલે જે શ્રેષ્ઠીઓ વર્ષ કે બે વર્ષ સુધી આપવાના હતા તે લોકોના બટવાની દોરી ખેંચાતી જાય છે. અને એક દિવસ મગનલાલ ગાંધી આવીને પૂછે છે ગાંધીજીને, આવતીકાલે શાકભાજી માટે પૈસા નથી, શું કરીશું? તો કે શાકભાજી ભીરા ચલાવવાનું. પેલા લોકો એમ કે છે કે આ લોકોની સાથે તમે રહો છો એટલે તો કઈ નહીં, તો પછી આપણે એમના જ વાસમાં જઈને રહેવા માટે તૈયાર છીએ. પણ મેં કહેલું છે કે આ નિયમ જે પાળે એને તો આશ્રમમાં રખાય. પ્રશ્ન વધારે કઠણ ક્યારે થયો?
કે જ્યારે એમના સૌથી નજીકના બે લોકો, એ બે લોકોને આ જ કારણસર ભીંસ આવી, એક કસ્તુરબા. ફિનિક્સ આશ્રમમાં એ ભીંસ નહોતી લાગતી, કારણ કે ત્યાંના વાતાવરણમાં એ ભીંસ નહોતી. અહીં તો તમે ટ્રેનમાં બેસો એટલે પહેલો પ્રશ્ન એમ પૂછાય કે તમે કેવા. મને યાદ છે કે મને નાનપણમાં પૂછતા કે તમે કેવા, એટલે હું કહું અમે સારા. શું કામ આપણે કહીએ કે આપણે ખરાબ? તો એ નહીં, સારા નરસે નહીં, પણ તમે કેવા, એટલે તમે કઈ જાતના. આજ જ્યાં આગળ પૂછાતું હોય, ફિનિક્સમાં એવું નહોતું પૂછાતું, અહીંયા પૂછાય છે. એટલે એને થાય છે કે ભારત આમાં રહેવાનું, એમની સાથે રહેવાનું, એ કસ્તુરબાના મનમાં પણ જરા સગડગ હતી. બહુ ચર્ચા નથી કરી. એમણે કહ્યું કે ભાઈ નિયમ આ છે, તો આ કદાચ પાળવો મુશ્કેલ, જેને માળવો મુશ્કેલ હોય તે આશ્રમ છોડીને જઈ શકે છે. જે માણસને વિશે પાછળથી 1928માં એ ગુજરી ગયા, તે મગનલાલ ગાંધી, જેમને વિશે ગાંધીજીએ આશ્રમના પ્રાણ એ શબ્દ વાપરેલો, અને જેને વિશે એમ લખેલું કે એમની વિધવા પાસેના ઓરડામાં ડુસકા ભરે છે, પણ એ બિચારીને ખબર નથી કે એના કરતાં વધારે વિધવા હું થયો છું, એવું મગનલાલભાઈને માટે લખેલું. એ મગનલાલભાઈને મુશ્કેલી લાગી કે સંતોષ કાકી જ હતા, એટલે હું મગનલાલ કાકા કહેતો, એટલે સંતોષ કાકી એમના જે પત્ની, એમને આ વ્યવસ્થામાં બહુ રૂચતું નહોતું. જેને રૂચતું ના હોય જવાની છૂટ છે, જેમને આ નિયમ મંજૂર છે એને મારાથી ના ના પડાય. પેલું જે પૈસાની મુશ્કેલી હતી, એ તો બીજે દિવસે એક લગભગ એમને માટે તે વખતે અજાણ્યા, અને પાછળથી અમદાવાદ શહેર નહીં પણ દેશ અને દુનિયાને પણ જાણીતા એવા અંબાલાલ સારાભાઈએ આવીને 13,000 રૂપિયા આપ્યા, અને પછી વર્ષ સુધી તો એમને ચિંતા ના કરવી પડે એવી સ્થિતિ એમની થઈ ગઈ. આનું શું? કસ્તુરબાએ તો મને લાગે છે કે બંગાળીમાં એવી એક કહેવત છે, પતિર પુણ્ય સતિર પુણ્ય, પતિનો પુણ્યમાં સતીનું પુણ્ય, એટલે કે પતિ જે એનો ધર્મ એટલે મારો ધર્મ, એટલે એને આ વાત ધર્મ લાગે તો મારે મંજૂર છે. પછી એમણે એને અંગે કહી, પછી તો એણે એ દુધાભાઈની લક્ષ્મીને પોતાની જ દીકરી કરીને રાખી. પણ મગનલાલભાઈ પોતે તો માનતા હતા ગાંધીજી સાથે, પણ સંતોષબેન સમજે ને સમજ્યા વિના, સમજ્યા એમને જ્યાં સુધી પૂરું ન સમજાયું હોય ત્યાં સુધી એમને એમ લાગતું હતું કે મારે આ આશ્રમમાં રહેવા માટેની લાયકાત નહીં, એટલે કે તો છોડીને જવું જોઈએ. એટલે એમણે કહ્યું છે કે આ આશ્રમ છોડીને મગનલાલ જાય તો એને દુઃખ થાય, એના કરતા મને વધારે દુઃખ થાય એવું હતું. પણ આ પ્રશ્ન એવો હતો કે જેને અંગે હું કોઈ બાંધછોડ તો કરી જ ન શકું, પણ એમણે એનો એક ઉકેલ કાઢ્યો. એ ઉકેલ શું? કે તમે જાઓ, આશ્રમ છોડો, મદ્રાસ જાઓ, ત્યારે એને ચેન્નાઈ નહોતા કહેતા, મદ્રાસ જાઓ અને મદ્રાસ જઈને વણાટ કામ શીખો, જે દલિતોનું કામ કહેવાતું હતું. અને એ ત્યાં જઈને વણાટ કામ શીખ્યા, અને કે એમની પાસેથી તમે એટલી વારમાં સંતોષબેનને સમજાવી શકતા હોય તો સમજાવી લેજો, અને સમજાવી શક્યા એટલે પાછા આવ્યા. આશ્રમને મેનેજમેન્ટની એમણે વ્યવસ્થા કરી, એટલું જ નહીં પણ ત્યાંના ઉદ્યોગ મંદિરમાં એમણે વણાટ શીખવી, અને શરૂઆતમાં વિનોબાજીના ભાઈ બાળકોબાને એમણે શીખવીને પછી વિનોબા પણ એમની પાસેથી શીખ્યા વણાટકામ.